સુરતમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો. શિવદર્શના સોસાયટીમાં એક ઘરમાં ચોરી કરવામાં આવી. તસ્કરો દ્વારા રોકડ રકમ તથા સોના ચાંદીના ઘરેણાની ચોરી કરવામાં આવી છે. 1.95 લાખ મત્તાની ચોરી કરીને આ તસ્કરો ફરાર થયા છે. તો આ મુદ્દે લિંબાયત પોલીસને જાણ કરાતા લિંબાયત પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મારો બેન ગરમિષ્કા નરેશભાઈ રાણા અમારા ઘરમાં 4 તારીખે સવારના ચોરી ખાઈલી. અમે લોકો સુઈખા કો માથું બહુ દુઃખ કર્યું કે મારા હસબન્ડ પાણી લેવા જતા ફેર કબાટ જોયો કે કબાટ આવું ખાલી હતો. અમે લોકો વાડામાં જોયું કે બારી ખોલીને એ લોકોએ દરવાજો ખોલી કાઢેલો હતો. અમે લોકો પાછળ દોયરા પણ કોઈ દેખાયું નહીં. પાછા અમે લોકો આવીને ચેક કર્યું કે બધું જ ખાલી હતું, નહીં પૈસા મળે કે નહીં સોના દાગીના મળે. મારી છોકરી પણ 9 વાગે ઉઠેલી, મારા સસરા પણ 9 વાગે ઉઠેલા. 2 છોકરી છે મારી, એક જ ઉઠી ગયેલી અમારી સાથે, એક 9 વાગે ઉઠેલી. ટોટલ કેટલા રૂપિયાની ચોરી થઈ? ટોટલ કો આમ 45,000 કે સરકારને બધું હતું કે અલગ, એટલે બધું મળીને 1 લાખ જેવું હતું. કોના કોણ લાખ